હવે આપણે અભ્યાસ કરવાનો છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૂક્ષ્મજીવો કેવી રીતે ઉપયોગી થાય છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે આપણે જે ઘર વપરાશનું જે ગંદુ પાણી છે એને નદી નાળામાં છોડતા પહેલાં એનું શુદ્ધિકરણ કરવામાં આવે છે તો આ શુદ્ધિકરણને આપણે સુએજ ટ્રીટમેન્ટ કહેવાય અને આ સુએજ ટ્રીટમેન્ટ છે સૂક્ષ્મજીવો દ્વારા વધારે સારી રીતે થઈ શકે બીજી કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા કરતાં જૈવિક પ્રક્રિયા એમાં વધારે સક્ષમ હોય છે તેમાં કેવી રીતે સૂક્ષ્મજીવો ઉપયોગમાં આવે એ જોવાનું છે આપણે એટલે શું જોઈએ શહેરો અને નગરોમાં પ્રતિદિન ગંદા પાણીનું સર્જન થાય છે જેનો મુખ્ય ઘટક માનવ મળ હોય છે નગરના આ ગંદા પાણીને વાહિની મળ અથવા તો સુએજ કહે છે જોવા ધ્યાન રાખો વાહિની મળનું ઇંગ્લિશ શું થશે સુએજ તેમાં બોડી માત્રામાં કાર્બનિક પદાર્થો અને સૂક્ષ્મજીવો જોવા મળે છે જેમાંના કેટલાક રોગકારક અથવા તો રોગજન્ય હોય છે આ પાણીને વિસર્જિત કરતા પહેલાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર કરવામાં આવે છે બાયોલોજીમાં ખાસ ધ્યાન રાખજો જ્યારે આપણે બારમા ધોરણનું બાયોલોજી ભણતા હોય તો એસટીપીનું પૂરું નામ શું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આ એક ધ્યાનમાં રાખજો કેમેસ્ટ્રીમાં એસટીપી આવે છે બાયોલોજીમાં આવશે તો એ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પસાર કરવામાં આવે જેથી ઓછા પ્રદૂષિત બને છે એના જે કાર્બનિક દ્રવ્યો જે છે ને એનું માત્રા ઘણું બધું ઘટી જાય છે ગંદા પાણીનો ઉપચાર પરપોષી સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે જે આ સુએજમાં કુદરતી રીતે વસતા હોય છે જે આ વાિની મળ જે બહાર નીકળે છે એની અંદર પરપોષી સૂક્ષ્મજીવો હાજર હશે આ પરપોષી સૂક્ષ્મજીવો દ્વારા આપણે એમાં પ્રદુ જેનું કાર્બનિક પદાર્થો જેને પ્રદૂષિત કરે છે એને ઓછા કરવામાં આવે છે આ પ્રક્રિયાને સામાન્ય રીતે બે તબક્કામાં કરવામાં આવે છે ખાસ ધ્યાન રાખજો પહેલો તબક્કો પ્રાથમિક સારવાર છે આ પ્રથમ તબક્કામાં ગાર્ડન અને ઔસાધન દ્વારા ગાર્ડન એટલે આપણે જો એને જે સુએજ આથી આ દાખલા તરીકે અહીંથી પસાર થાય છે બરાબર તો અહીંયા છે ને નાના નાના એવા બેરિકેટ મૂકેલા હોય નાના છિદ્રવાળા કે જ્યારે અહીંથી પસાર થશે ને તો જે એમાં દેખાતા દ્રવ્ય હશે ને જાડીઓ મૂકેલી હોય એ જા શું થઈ જશે બહાર નીકળતા જશે ક્લિયર છે ત્યારબાદ ઔસાધન ઔસાધન તબક્કો એટલે શું એક આ ટાંકો છે આ ટાકાની અંદર આ જે પાણી ભરી દીધું છે આ બધું બરાબર હવે અહીંયા આપણે પડ્યા રહેવા દેસું આમને આમ પાણીને તેમાં જે ઘટકો હશે ને એ બધા ક્યાં બેસી જશે નીચે બેસી જશે અને ઉપર રહ્યું ને એ શું બેસી જશે પાણી બેસી જશે આમ જે પડ્યું રહેવા દેવું અને એમાં જે અદ્રાવ્ય ઘટકો નીચે બેસી જવાની ઘટનાને આપણે શું કહીશું અવસાધન સેડિમેન્ટેશન તો આ બે તબક્કો કરવામાં આવે પહેલાં ગાર્ડન કરવામાં આવે એટલે જે આખું જે પસાર થતો હશે વચ્ચે અહીંયા ઝારીઓ મૂકી દેવામાં આવે અને ઝારીમાંથી પસાર થશે એટલે ઘણું બધું ગાર્ડન થઈ જશે મોટી ઝાડી હોય એ પોલામાંથી અને ગાર્ડન થયેલા ભાગને ટાંકામાં લઈ જઈ અને મૂકી દેવામાં આવે એટલે શું થશે કે એ જે વધારાનો ભાગ હશે જે અદ્રાવ્ય ભાગ હશે નીચે બેસી જશે તો પહેલાં વારંવાર ગાર્ડન કરીને તરતો કચરો દૂર કરાય છે ત્યારબાદ માટી અને નાની કાંકરીઓને અવસાધન દ્વારા દૂર કરવામાં આવે છે આ રીતે ઘન દ્રવ્યો એકત્રિત થઈ અને પ્રાથમિક સ્લજ એટલે કાદવ અને રગડો રચે છે માની લો કે આપણે આ વારંવાર અવસાધન થવા દીધું તો અવસાધનને કારણે અહીંયા આ માટીઓ છે અહીંયા બેસી જશે આ ભાગ અહીંયા બેસી જશે આ જે ભાગ અહીંયા બેસી જશે આને આપણે શું કહેશું પ્રાથમિક સ્લજ કહી શકાય છે ક્લિયર જ્યારે જે ઉપરનું પાણી છે આ જે ઉપરનું ભાગ છે આ એ પાણી ઇફ્લુઅન્ટ કહેવાય

અને એક પ્રાથમિક ટાંકાની અંદર આપણે પાણી જે ગાર્ડન કરેલો ભાગ હશે એને રાખશું તો માટી અને જે નાની કાંકરીઓ હશે નીચે બેસી જશે અને અહીંયા જે ભાગ રથશે આને આપણે શું કહેશું પ્રાથમિક સ્લજ કહેવામાં આવે છે આ ભાગ પ્રાથમિક સ્લજ થઈ ગયો નીચેનો ભાગ અને ઉપરનું જે ચોખ્ખું પાણી છે ઉપરના ચોખ્ખા પાણીને શું કહેશું આપણે ઇફ્લુઅન્ટ એમાં દ્રાવ્ય અશુદ્ધિ હશે એ ઇફ્લુઅન્ટને પ્રાથમિક ટાંકામાંથી ક્યાં લઈ જવામાં આવે દ્વિતીય પ્રક્રિયા કરવા માટે લઈ જવામાં આવે છે

એક જ મિનિટ આપણે કલર છે જ બદલી નાખીએ એટલે આપણને સરળતાથી આ એક ટાંકી લઈ લઈએ આ ટાંકીમાંથી સતત આપણે પ્રવાહ ઓક્સિજન પસાર કરતા રહેશું અંદર એર સર્ક્યુલેશન ચાલુ રાખશું એટલા માટે આ ટાંકીને આપણે શું કહીશું ઝારક ટાંકી જ્યાં તેને યાંત્રિક રીતે સતત આંદોલિત કરવામાં આવે એક આવું યંત્ર મૂકી દીધું હોય જે સતત ફરતું રહેતું હોય એટલે અંદર છે એ ઓક્સિજન સરખી રીતે મિક્સ થઈ શકે અને તેમાં દબાણપૂર્વક હવા પસાર કરવામાં આવે છે જેથી ઉપયોગી જારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિ ઝડપી થાય છે એટલે જે ઝારક સૂક્ષ્મજીવો એટલે ઓક્સિજનનો ઉપયોગ કરતા જે સૂક્ષ્મજીવો છે એ ઝડપથી એમાં વૃદ્ધિ પાપે છે અને તે ફ્લોક્સમાં ફેરવાય છે ફ્લોક્સ સેના માટે વપરાય છે જે સૂક્ષ્મજીવો છે ફૂગના તંતુઓ સાથે જોડાણ કરી અને જાડીમય રચના બનાવે જાડીમય રચનાને શું કહેશું ફ્લોક્સ કહી શકાય ખ્યાલ આવે છે આ ઝારક ટાંકી છે ઝારક ટાંકી એટલા માટે કહેવામાં આવે છે કે જેમાંથી હવા પસાર કરવામાં આવે છે અને અહીંયા એક ઓસિલેટર હશે એટલે કે સતત આવી રીતે શું આપણે પેડલ નથી હોતું મિક્સચરની અંદર ફરતું રહેતું એવું સતત આ ફરતું રહેશે જેથી કરી ઓક્સિજન જે સરખી માત્રામાં બધી રીતે ફેલાય જાય અને એમાં આ ઝારક સૂક્ષ્મજીવો છે એ વૃદ્ધિ પામે છે આ ઝારક સૂક્ષ્મજીવો વૃદ્ધિ પામી અને શેમાં ફેરવાઈ જશે ફ્લોક્સમાં ફ્લોક્સ એટલે શું સૂક્ષ્મજીવોનું ફૂગના તંતુઓ સાથેનું જોડાણ થઈ અને એક જાડીમય રચના બને એને શું કહેશું ફ્લોક્સ થો આ વૃદ્ધિ દરમિયાન ઇફ્લુઅન્ટમાં નું ઇફ્લુઅન્ટ એટલે જે પાણી આગળથી આપણે શુદ્ધ કરીને અહીંયા મોકલેલું છે એ ભાગનો મોટા ભાગનો કાર્બનિક જથ્થો સૂક્ષ્મજીવો વાપરી નાખે છે એટલે આ જે પાણી હતું ને એ દેખાવમાં તો શુદ્ધ હતું પરંતુ એમાં દ્રાવ્ય થયેલી કાર્બનિક અશુદ્ધિઓ હતી એટલે કે ઘણા કાર્બનિક પદાર્થો એ પાણીમાં ઓગળેલા હતા એ કાર્બનિક પદાર્થનો જથ્થો કોણ વાપરી નાખશે આ જારક સૂક્ષ્મજીવ ક્લિયર એટલે કાર્બનિક પદાર્થનો જથ્થો ઓછો થઈ જાય એટલે એટલો એનો મતલબ કે એનું પ્રદૂષણ એ પાણીમાં શું થઈ શું થશે ઓછું થશે પરિણામે ઇફ્લુઅન્ટના બીઓડી બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડમાં નોંધપાત્ર ઘટાડો થાય છે બીઓડી શું છે આગળની સ્લાઇડમાં સમજીએ ખ્યાલ આવ્યો ફરીથી આ ઝારક ટાંકી છે આની અંદર હવા પસાર કરવામાં આવે એક તંત્ર સતત આંદોલિત એટલે ફરતું રાખવામાં આવે જેથી ઝારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય છે જે સેમાં ફેરવાઈ જશે ફ્લોક્સમાં ત્યારબાદ આ ઝારક સૂક્ષ્મજીવો જે અહીંયા પાણી ભરેલું છે માનલો કે આપણે પાણીને અલગ કલરથી દર્શાવીએ આ પાણી છે આ જે પાણી ભરેલું હોય છે આ પાણીમાંથી જે કાર્બનિક પદાર્થો ઓગળી ગયેલા છે આ કાર્બનિક પદાર્થનો જથ્થો આ સૂક્ષ્મજીવો વાપરી નાખે છે જેથી એ કાર્બનિક પદાર્થનો જથ્થો એમાં ઓછો થશે હવે વાત આવી બીઓડી બીઓડી વિશે સમજી લઈએ બીઓડી એટલે શું તો એક લીટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે જે ઓલા જારક બેક્ટેરિયા હતા બેક્ટેરિયા દ્વારા કેટલું ઓક્સિજન વપરાય એને શું કહેશું બીઓડી બરાબર કે એક લીટર પાણી છે એમાં જેટલા બી કાર્બનિક દ્રવ્યો હશે એનું બધાનું ઓક્સિડેશન કરવા માટે જેટલો ઓક્સિજન જરૂર પડે એને શું કહેવાય બીઓડી એનો મતલબ કે જો પાણીમાં કાર્બનિક દ્રવ્યો વધારે હોય તો વધારે ઓક્સિજનની જરૂર પડે તો બીઓડી કેવો હશે ઊંચો હશે જો પાણીમાં કાર્બનિક દ્રવ્ય ઓછા હોય તો ઓછા ઓક્સિજનની જરૂર પડશે તેનો મતલબ કે બીઓડી કેવો હશે નીચો હોય છે એટલે બીઓડી શું દર્શાવે ઇનડાયરેક્ટલી કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ દર્શાવે અને કાર્બનિક દ્રવ્ય એટલે પ્રદૂષણ એટલે કે બીઓડી સીધું છે ઇન્ડિકેશન કરે છે પ્રદૂષણનું બીઓડી જેટલો વધારે એટલું પ્રદૂષણ વધારે હોય છે ખ્યાલ આવ્યો ફરીથી બીઓડી વિશે સમજીએ બીઓડી એટલે એક લિટર પાણીમાં રહેલા બધા જ કાર્બનિક દ્રવ્યોનું ઓક્સિડેશન કરવા માટે બેક્ટેરિયા દ્વારા વપરાતો ઓક્સિજનનો જથ્થો જો કાર્બનિક દ્રવ્ય વધારે હશે એક લિટર પાણીમાં તો વધારે ઓક્સિજનની જરૂર પડશે તો બીઓડી કેટલો હશે વધારે હશે ખ્યાલ આવે છે ઓકે સુએજ પાણીને ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કે જ્યાં સુધી બી એ બીઓડીમાં ઘટાડો ન થાય બીઓડી કસોટી એટલે પાણીના નમૂનામાં સૂક્ષ્મજીવો દ્વારા વપરાયેલ ઓટું માપન જેથી પરોક્ષ રીતે આપણે બીઓડી શું દર્શાવે છે પાણીમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું માપન છે નકામાં પાણીમાં બીઓડી જેટલો વધારે તેટલું પાણીનું પ્રદૂષણ વધારે હોય છે આ પેરેગ્રાફ શું કહે છે બીઓડી વિશે સમજાવે છે બીઓડી ડાયરેક્ટલી શું રજૂ કરે છે પાણીની પ્રદૂષણની માત્રા રજૂ કરે છે તો અહીંયા શું કર્યું આપણે જે દ્વિતીયક ટાંકાની અંદર આપણે ઇફ્લુઅન્ટને લઈ ગયા અહીંયા ત્યાં સુધી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે કે જ્યાં સુધી બીઓડી ઓછો થાય નહીં ક્લિયર આગળ જોઈએ સુએજ પ્રક્રિયામાં એક વખત જરૂરી માત્રામાં બીઓડી ઘટી જાય એટલે ઇફ્લુઅન્ટને ત્રીજા ટાંકામાં કયા ટાંકામાં લઈ જવામાં આવે છે સેટલિંગ ટાંકામાં પસાર કરવામાં આવે છે જ્યાં ઓલા ફ્લોક્સ બની ગયા હતા ને આગળ જે જોયું હતું ને આપણે સૂક્ષ્મજીવોના ફ્લોક્સ આ ફ્લોક્સ છે એ બધા છે એ નીચે બેસી જશે અવસાધન થવું એટલે ફ્લોક્સ નીચે બેસી જશે આવું અવસાધિત દ્રવ્ય ક્રિયાશીલ સ્લજ કહેવાય છે પેલું શું હતું પ્રાથમિક સ્લજ અને આપણે શું કહીશું ક્રિયાશીલ સ્લજ આ ઔસાદિત દ્રવ્યનો થોડોક જથ્થો પંપ કરીને ફરીથી જારક ટાંકામાં લઈ જવાય જે નિવેશની દ્રવ્યની ગરજ સાર છે હવે જો એના માટે આપણે એક પેલું જોઈ લઈએ આકૃતિ હવે જે આખી પ્રક્રિયા અત્યારે આપણે જે સમજા ને એને આકૃતિમાં જોઈએ કે સૌથી પહેલાં શું આવશે પ્રાથમિક સેટલિંગ ટાંકો આની અંદર આપણે શું કરીશું ગાળણ અને અવસાધન એટલે અહીંયા જે ભેગું થઈ ગયું આ નીચે જે ભેગું થઈ ગયું આપણે એક અલગ કલરથી દર્શાવીએ આ શું છે પ્રાથમિક સ્લજ છે કાદવ કિચડ ભેગો થઈ ગયો આ શું છે પ્રાથમિક સ્લજ છે

અને ત્યારબાદ એકવાર બીઓડી ઘટી જાય ત્યારબાદ એને ત્રીજા ટાંકામાં લઈ જવામાં આવે કયો ટાંકો આવશે સેટલિંગ ટાંકો સેટલિંગ ટાંકામાં અહીંયા ફરીથી એને સેટલ થવા દેવામાં આવે અને અમુક ભાગ હશે અહીંયા નીચે જમા થઈ જશે જો આ થોડુંક અલગ કલરથી દેખાડ્યું બરાબર આ ફ્લોક્સ જે હતા એ બધા નીચે બેસી ગયા આનું શું થઈ ગયું કહેવાય ઔસાધન થઈ ગયું કહેવાય આને શું કહેશું ક્રિયાશીલ સ્લજ કયો શબ્દ શબ્દ વાપરવામાં વાપરવામાં આવે આવે છે ક્રિયાશીલ આ શું હતું પ્રાથમિક સ્લજ હતું આને પણ ક્યાં લઈ જવામાં આવે એન સ્લજ ડાયજેસ્ટર અહીંયા બંને સ્લજને ભેગું કરી દેવામાં આવે પણ આમાંથી થોડો કેવો ભાગ છે એ ક્યાં લઈ જવામાં આવે પંપ કરીને પાછો ક્યાં નાખ દેવામાં આવે વાયુમય ઝારક ટાકામાં એટલે કદાચ ઇફ્લુઅન્ટ જે પ્રાથમિક ટાકામાંથી બીજી વખત આવે એમાં ઝારક બેક્ટેરિયા ન હોય તો આના ઝારક બેક્ટેરિયા એનું કામ કરી શકે આને શું કહેવામાં આવે ઇનોક્યુલમ કહેવામાં આવે જેવી રીતે આપણે દૂધમાંથી દહીં બનાવવા માટે નાનો એવો થોડોક ભાગ દહીંનો અથવા છાસનો દૂધમાં નાખીને એ જ કામ કરે અહીંયા જે આવતું પ્રવાહીને શુદ્ધ કરવા માટે જો એમાં ઝારક બેક્ટેરિયા કદાચ ગેરહાજર હોય તો એની ગરજ આ સારે છે ક્લિયર તો આકૃતિ આપણે જોતું રહીશું ત્યાં ધ્યાન રાખજો આકૃતિ અને વર્ણન બંને સાથે સાથે જોતું રહેવાનું છે તો અહીંયા જો આપણે શું કીધું કે બીઓડી એકવાર ઘટી જાય ત્યારબાદ આપણે એને ક્યાં લઈ જઈશું ઇફ્લુઅન્ટને સેટલિંગ ટાંકામાં પસાર કરવામાં જ્યાં ફ્લોક્સનું શું થશે અવસાધન થઈ જશે આવું અવસાદિત દ્રવ્ય શું કહેવાય છે ક્રિયાશીલ સ્લજ કહેવાય છે આ અવસાધિત દ્રવ્યનો થોડો જથ્થો પંપ કરીને ફરીથી બીજા નંબરના ટાંકા એટલે કે જારક ટાંકામાં લઈ જવામાં જે દ્રવ્ય એટલે ઇનોક્યુલમની ગરજ સારે છે કદાચ જો બીજી વાર આવતું હોય તેમાં જો ઝારક બેક્ટેરિયા ન હોય તે કામ કરે છે ક્લિયર બાકીના મોટા ભાગના સ્લજને મોટા એન એરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં લઈ જવામાં આવે છે જો આ જે હતું આ એન એરોબિક શું હતું સ્લજ ડાયજેસ્ટર આ બધાના સ્લજને ક્યાં લઈ જવામાં આવશે આમાં લઈ જવામાં આવશે જેને આપણે શું કહેવામાં કાદવ કે રગડાને અજારક શ્વસનથી પચાવનાર હજમ ટાંકો અહીંયા અજારક શ્વસન એનેરોબિક સ્લજ ડાયજેસ્ટર કહ્યું જેમાં હવા હોતી નથી હવાની ગેરહાજરીમાં કાદવ કચરો જે હશે રગડો હશે એને શું કરી દેશે પચાવી નાખશે હજમ કરી દેશે અહીં રહેલા અજારક બેક્ટેરિયા સ્લજના એટલે જે કાદવ કચરો છે ના અન્ય બેક્ટેરિયા તેમજ ફૂગનું પાચન કરે છે એટલે અહીંયા જે અજારક બેક્ટેરિયા હશે સ્લજમાં રહેલા બીજા બેક્ટેરિયા અને એમાં રહેલી ફૂગ અને વધારાના દ્રવ્યોનું શું કરશે પાચન કરશે આ પાચન દરમિયાન મિથેન હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાળો મિશ્રિત વાયુ સર્જાય છે જે આપણે બાયોગેસ તરીકે પણ ઉપયોગ લઈ શકાય ઊર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ લઈ શકાય કારણ કે તે કેવો હશે સળગી શકે એવો છે સ્વલનશીલ છે દ્વિતીયક પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતા ઇફ્લુઅનને નૈસર્ગિક જળાશયો જેવા કે નદી ઝરણામાં મુક્ત કરવામાં આવે છે ક્લિયર જો ફરીથી આકૃતિમાં પહેલા આપણે પડ્યું રહેવા દીધું ફરીથી આપણે જે આકૃતિ કલર ડિફરન્સ હતો એ જોઈ લઈએ કે અહીંયા છે આ પ્રાથમિક સ્લજ આપણે ઊભું કરી દીધું ક્લિયર આપણે અહીંયા ગાળણ અને અવસાધનને કારણે કાદવ કચરો નીચે બેસી ગયો અને ઉપર શું આવી ગયું ચોખ્ખું પાણી આ પાણીને આપણે ક્યાં લઈ ગયા અજાર ઝારક ટાંકીની અંદર બીજા નંબરની જૈવિક પ્રક્રિયા માટે અહીંયા જૈવિક પ્રક્રિયામાં આપણે શું કરશું અહીંયા આંદોલિત કરશું હવા પસાર કરશું અને બેક્ટેરિયા દ્વારા એમાં કાર્બનિક દ્રવ્યનું ઓક્સિડેશન કરાવશું બીઓડી ઓછો કરશું એકવાર બીઓડી ઓછો થઈ જાય ત્યારબાદ એને ક્યાં લઈ જવામાં આવે સેટલિંગ ટાંકામ સેટલિંગ ટાંકામ કહીને આપણે પડ્યું રહેવા દેશું તો શું થશે કે જે ફ્લોક્સ હશે ફ્લોક્સ ક્યાં બેસી જશે નીચે બેસી જશે આ નીચે બેસી ગયા ફ્લોક્સ

જે અજારક બેક્ટેરિયા છે આ સ્લજનું શું કરશે કાદવ કિચડનું પાચન કરશે એમાં રહેલા બેક્ટેરિયા સૂક્ષ્મજીવોનું પાચન કરશે અને એમાંથી કોઈ એક વાયુ ઉત્પન્ન થશે વાયુનું મિશ્રણ જેને આપણે બાયોગેસ આની એક પાઇપલાઇન મૂકી અને અહીંથી ગેસના સ્ત્રોત તરીકે એને ઉપયોગમાં કરવામાં આવે છે અને અહીંયાનું જે પાણી છે ત્યારબાદ એને નદી નાળામાં પસાર કરવા દેવામાં આવે છે ક્લિયર તો અહીંયા ધ્યાન રાખો ને એસટીપીમાં ત્રણ પ્રોસેસ છે પ્રાથમિક સેટલિંગ ટાંકો એમાં ખાલી પડું રહેવા દેવામાં આવે જૈવિક પ્રક્રિયા અહીંયા કરવામાં આવે ત્યારબાદ ફરીથી ત્રીજું છે સેટલિંગ ટાંકો એમાં પૈડું જ રહેવા દેવાનું છે પાણી શુદ્ધ થઈ જાય એટલે જતું રહેવાનું અહીંયા જે બે પહેલાં અને ત્રીજા ટાંકામાં જે ઉત્પન્ન થયેલો કચરો છે જે કાદવ કીચડ છે એને એક અનએરોબિક સ્લજ ડાયજેસ્ટરમાં લઈ જવામાં આવે જે કાદવ કીચડનું પાચન કરીને એમાંથી બાયોગેસનું નિર્માણ કરે છે ક્લિયર ક્લિયર હવે આગળ જોઈએ આ રીતે સૂક્ષ્મજીવો પ્રતિદિન વિશ્વમાં લાખો ગેલન ગંદા પાણીની સારવારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે વિશ્વના લગભગ બધા જ ભાગોમાં એક સદી કરતાં પણ વધુ સમયથી આ કાર્યપ્રણાલીનો ઉપયોગ થઈ ચૂક્યો છે આજ દિન સુધી માનવ વિકસિત ટેકનિક તકનીકી સુધી ઝીલી શકતી નથી આના જેટલું શુદ્ધિકરણ કોઈ પણ આપણી ટેકનોલોજી દ્વારા શુદ્ધ થઈ શકતું નથી વધતા જતા શહેરીકરણને કારણે પહેલાની સાપેક્ષે ખૂબ જ વધુ માત્રામાં સુએજ ઉત્પન્ન થઈ રહ્યું છે પરંતુ એટલા મોટા જથ્થાની સાપેક્ષે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા એટલી બધી વધારાઈ નથી જેટલું સુએજ વધે એટલું ટ્રીટમેન્ટ પ્લાન્ટની સંખ્યા નથી તેથી અનઉપચારિત સુએજને એટલે પ્રક્રિયા કર્યા વગરના સુએજને સીધું નદીઓમાં ઠાલવી દેવામાં આવે છે જેને કારણે પ્રદૂષણ અને રોગોનું પ્રમાણ વધે છે વન અને પર્યાવરણ મંત્રાલયે આપણા દેશની મુખ્ય નદીઓને પ્રદૂષણથી બચાવવા માટે ગંગા એક્શન પ્લાન્ટ અને યમુના એક્શન પ્લાન્ટ શરૂ કર્યો છે આ યોજના હેઠળ મોટી સંખ્યામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં પ્રસ્તાવ છે જેથી માત્ર ઉપચારિત એટલે પ્રક્રિયા કરેલા સુએજને જ નદીમાં મુક્ત કરી શકાય છે ક્લિયર તો આ જે પ્રક્રિયા છે આને વારંવાર વાંચજો મેં એક પીડીએફ ફાઇલ અપલોડ કરેલી છે તમે વિડીયો જોતા હોય તો સાથે સાથે પીડીએફ ફાઇલ પણ રાખજો એટલે એ મને ખ્યાલ આવે બની શકે તેની પ્રિન્ટ લઈ લેજો નજીકના ઝેરોક્સ સેન્ટરમાંથી તો તમને વાંચવાની સરળતા રહેશે ક્લિયર આમાં કોઈપણ પ્રકારની તકલીફ હોય તો તમે વોટ્સઅપમાં મને પૂછજો તો હું ફરીથી આનું રિવિઝન કરાવી દઈશ